ત્રીસ સેમી વ્યાસ વ્યાસવાળા અર્ધવર્તુળના અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું હોય છે આ દાખલા મેં બેઝિક ગણિતની અંદર ચાર પાંચ વખત કરાવેલો છે અલગ અલગ અંકો તમને આપ્યા છે અલગ અલગ માહિતી આપી છે જ્યારે અર્ધવર્તુળ હોય અને તે અર્ધવર્તુળની અંદર જ્યારે અંતર્ગત ત્રિકોણની વાત આવે તો અંતર્ગત ત્રિકોણ જ્યારે બનવાનો હોય ત્યારે હંમેશા એ ત્રિકોણના શિરો બિંદુમાંથી જે વેધ દોરવામાં આવે છે તે મેક્ઝિમમ કેટલો હોય તો કે તે મહત્તમમાં તેની ત્રિજ્યા જેટલો હોય હવે તમને ત્રીસ સેમીનો વ્યાસ આપ્યો છે એટલે કે આ આખું માપ છે તે ત્રીસ સેમી છે અને તમને ખબર પડી જાય કે તો અડધું માપ છે તે ત્રિજ્યા થશે પંદર એટલે એ પણ ત્રિજ્યા થશે અને આ પણ ઉભું માપ છે પણ ત્રિજ્યા થશે તો એ પંદર થશે હવે આ ત્રિકોણનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો એક દુતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો એક દુતીયાંશ ગુણ્યા આ ત્રિકોણના ક્ષેત્રફળીસ સેમી સ્ક્વેર એટલે ફાઇનલ આન્સર આવશે પચીસ સેમી સ્ક્વેર નેક્સ્ટ લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર હોય તેની સંભાવના શોધો જ્યારે પણ લીપ વર્ષ હોય ને ત્યારે ફેબ્રુઆરી સાત વડે ભાગી લો સાત વડે ભાગશો એટલે સાત અઠ્યાવીસ શેષ વધી એક મેં તમને એવું શીખવાડ્યું છે કે સંભાવના એટલે શું તો કે શેષના છેદમાં સાત તો શેષ કેટલી છે શેષના છેદમાં સાત શેષ કેટલી છે એક ના છેદમાં સાત તો આ દાખલાનો જવાબ આવશે એક ના છેદમાં સાત દિવસો જે તમને મળતા હોય તેને સાત વડે ભાગી લો એટલે અને તમારો ભાગાકાર થઈ જાય શેષ વધે તે અંશમાં મૂકવાની છેદમાં મૂકી દેવાના સાત નેક્સ્ટ ક્વેશન ચૌદ જો પી ઓફ એ બરાબર એક્સ ના છેદમાં ત્રણ અને પી ઓફ એ બાર બરાબર બે ના છેદમાં પાંચ હોય તો એક્સ શોધો હવે આ દાખલો સાવ ઇઝી છે તમને થોડુંક ટ્વિસ્ટ કરીને આપ્યું છે બસ પી ઓફ એ વી ઓફ એટલે છેદમાં ત્રણ એ બાર બે ના છેદમાં પાંચ તેરી પંદર તો ઉપર પાંચ એક્સ વત્તા છ બરાબર એક પંદર સામે ગુણાકારમાં જશે એટલે પાંચ એક્સ વત્તા છ બરાબર પંદર છ પેલી બાજુ જશે એટલે પાંચ એક્સ બરાબર પંદર માઇનસ છ અને તેથી પાંચ બરાબર હવે પંદર માંથી છ બાદ થાય એટલે નવ અને તેથી એક્સ બરાબર નવ ના છેદમાં પાંચ જો મિત્રો તમને ખરેખર સોલ્યુશનમાં મજા આવતી હોય તમારી સાથે અભ્યાસ કરતા મિત્રોને તમે જણાવો જાણ કરો અને તે પણ એવન ક્લાસીસ એપ ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી અને એસી માંથી એસી પૂરા ગુણ મેળવે તે માટેની ખૂબ બધી મહેનત મેં કરી છે નેક્સ્ટ